બાપરે, કેટલી બધી ગરમી છે, શેકાઈ ગયા. ગરમી ગરમી થઈ ગયા. હવે ગરમીનું લીંબુ પાણી પીવું છે. લીંબુ પડ્યા છે? લગભગ તો નથી પડ્યા. શું કરીશું, બહુ ગરમી છે. ચલો લીંબુ પાણી બનાવીએ શિકનજી. પણ લીંબુ બી નથી પડ્યા. ખુશી ખુશી લીંબુ લાવી આપતો બહારથી. અત્યારે ગરમીની સિઝનમાં લીંબુ બી ઘરમાં હોતા નથી. અને લીંબુ પાણી પીવું હોય, શિકંજી પીવી હોય ગરમીનું, તો આજે ચલો હું એક રેમેડી બતાવું કે લીંબુ ઘરમાં નથી, અચાનક મહેમાન આવી ગયા અને તમારે લીંબુ પાણી અથવા શિકંજી બનાવી છે, શરબત બનાવવું છે, તો કંઈક નવી વસ્તુ બતાડું કે જે તમે આખો ઉનાળામાં વાપરી શકો અને આવી ભયાનક ગરમીથી રાહત પણ મેળવી શકો. ચલો મિત્રો, આજે એક રેમેડી બતાવું. હસ, લીંબુ આવી ગયા છે હવે મારી પાસે. હવે આ લીંબુ બહુ ટાઈમ સુધી તો સચવાયેલા નથી જ રહેવાના. 4-5 દિવસ, 8-10 દિવસ પછી લીંબુની જરૂરત પડી તો શું કરીશું. તો ચલો આજે મસ્ત રેમેડી એ બતાવું તમને. હા, લીંબુ લીધા છે મેં. લીંબુને ધોઈ લઉં છું. લીંબુ ધોવાઈ ગયા. હવે આપણે લીંબુને લૂછી લઈશું. કિચનના સાફ કપડાથી લીંબુને હું લૂછી કાઢું છું. આટલા મેં 4-5 લીંબુ રહેવા દીધા છે, બીજા કસાઈમાં યુઝ કરવા હોય તો. હવે આ લીંબુ સાફ થઈ ગયા મારા. હવે આ લીંબુને હું કાપીશ અને એમાંથી રસ કાઢીશ. કાપું છું. આવી રીતે હું બધા જ લીંબુ કાપી. જો આ બધા લીંબુ કપાઈ ગયા છે, હવે હું એ લીંબુને ગ્રણી વડે બધાને નીચોઈશ અને એક બાઉલમાં લઈશ. બાઉલમાં બધા જ લીંબુનો રસ કાઢી નાખીશ. આ રસ લાંબા સમય સુધી બગડતો નથી, કશું થતું નથી અને આખા સિવાય ઉનાળાની સિઝનમાં તમે ગમે ત્યારે વાપરી શકો છો. જો અમારા બધા જ લીંબુ નીચોવાઈ ગયા છે. હવે આ જે છીકા છે ને, એને આપણે ફેંકી નથી દેવાના. એની એકદમ મસ્ત ટેકનિક બતાવીશ જેનાથી તમે બીજું પણ કામ કરી શકો. તો અત્યારે આપણે ફોકસ લીંબુના રસ ઉપર છે. રસને ફરી એકવાર મેં ગાળી લીધો અને એનું માપ કરી લીધું. હવે આ જેટલો રસ નીકળ્યો છે ને, એ મેં એક વાસણ લૂછીને લીધું છે. એ રસ બધો જ આમાં હું નાખી દઈશ. હવે આ જેટલો રસ હતો એનાથી 3 ગણી હું મારો રસ આટલો હતો, તો 3 ગણી ખાંડ લઈશ. 1, 2 અને 1 આ 3 લીંબુ જેટલો હતો એનાથી 3 ગણી મેં ખાંડ લીધી છે. હવે આપણે વિચારીએ ઘણી વખત કે લીંબુ આટલો છે તો ખાંડ કેટલી લેવી, શું કરવું, એનું માપનો અંદાજ ના આવે, તો તમારે બીજું કશું જ વિચારવાનું નથી. એનાથી 3 ગણી ખાંડ લીંબુના રસમાં નાખી દેવાની છે બસ, અને બરાબર મિક્સ કરવાનું. યાદ રાખજો મિત્રો, ઓગાળવાની નથી, ખાલી એની અંદર એડજસ્ટ કરવાની છે, મેલ્ડ નહીં. આવા મોટા વાસણની અંદર લઈ અને તમારી પાસે મોટો તાપ હોય, મોટી કથરોટ હોય અથવા આવું સ્ટીલનું નાનું
તગારું દૂધનું તમારી ભાષામાં જે કહેતા હોય આ મિશ્રણને બરાબર હલાવવાનું અને પછી આ મિશ્રણ બરાબર સેટ થઈ જાય પછી એને મોટા ત્રણ થાળી લેવાની અને એની અંદર કાઢી અને પંખાની નીચે સૂકવવાની છે. યાદ રાખજો મિત્રો, તડકામાં નહીં હો, તડકામાં નાખીશું તો આપણી ખાંડ પાણી છોડશે, પણ આપણી ઘરમાં પંખા નીચે જ એને સૂકવવા દેવાની છે. હું આને થોડી મેશ કરું છું. જો હવે લીંબુના રસમાં ખાંડ આવી રીતે સરસ મેશ થઈ જવી જોઈએ. હવે આજે ખાંડનો અને લીંબુનો રસ છે એને આપણી આવી બે ત્રણ થાળી મેં લૂછીને લીધી છે. એની અંદર પાતળું લેયર કરી અને એકથી દોઢ દિવસ સુકાવા દેશું. આવી રીતે આ પાતળા લેયરને સુકાવા દેવાનું છે. જો આવી રીતે એક મોટા વાસણમાં રાખ્યું છે અને આ બે થાળી છે. હવે આ ત્રણેય થાળીને પંખા નીચે સૂકવીશ. અંદાજે એકથી દોઢ દિવસ થશે આ મિશ્રણને જામતા. આ મિશ્રણ કદાચ કાલે બપોર સુધીમાં જામી જશે. પછી આગળનો વિડીયો હું તમને કાલે બતાવીશ. તો ધ્યાનથી જોજો, બહુ જ રસપ્રદ રેસીપી છે અને આ રેમેડી તમે આખા ઉનાળામાં પણ ઉપયોગ કરી શકો છો. જુઓ, આજે આ મારું લીંબુ અને ખાંડ જમાવે ત્રીજો દિવસ છે, એ જામી ગયું છે, પણ હજુ થોડો ભેજ હોવાના લીધે હજુ હું એક દિવસ અને એક રાત આખી, આજનો દિવસ કાલની રાત, કાલે એકદમ થઈ જશે પાવડર જેવું, કડક પથ્થર જેવું, અને પછી આને હું પીસીશ મિક્સરમાં. બે દિવસ થયા સુકાવતા, શિયાળો હોય તો કદાચ થોડું જલ્દી સુકાય, અત્યારે ગરમીના લીધે જલ્દી નથી સુકાતું, પાણી છૂટતું હોય એટલે. જુઓ આ મારો ફોલી રહ્યો છે, આવી જ રીતે ફોલી અને ફરીથી આવી જ રીતે વાસણમાં સુકાવા દેવાનું અને તાવીતાથી ઉખાડી દેવાનું. હલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીંબુ અને ખાંડ સૂકવ્યાનો ત્રીજો દિવસ છે. ત્રણ દિવસ થયા આવું સૂકાવાનું. જુઓ કેવો કરકરો અવાજ આવે છે, એકદમ કમ્પ્લીટ સુકાઈ ગયા છે. ત્રણ વાસણમાંથી મેં બે વાસણ કરી દીધા છે. હવે આ ગાંગડા છે એને મિક્સરમાં આપણે દળી દેશું, એટલે એકદમ મસ્ત ફાઇન પાવડર નહીં પણ થોડો કરકરો હોય તો બી ચાલી જશે. તો ચલો આપણે મિક્સરમાં કામ કરીએ. જો આ ગાંગડા છે એને મિક્સરમાં પીસવાના છે.
એકદમ કેવું મસ્ત સોફ્ટ થઈ ગયું. હજુ થોડું દળીશું એક વાર. મસ્ત એકદમ પાવડર ફોર્મમાં થઈ ગયું છે. હવે આ છે એને હું થોડીક વાર રેઈન કરીશ, પણ તમને એક ઇન્સ્ટન્ટ બતાવી દઉં કે કેવી રીતે લીંબુ અને સ્ટોર કરીએ છીએ આપણે. તો એક ચમચી જેટલી મેં આપણો જે પાવડર લીંબુ અને ખાંડવાળો હતો એ લીધો છે. એમાં હું, તમે ફ્રીજનું ઠંડુ પાણી લઈ શકો છો, હું ફ્રીજનું પાણી નથી પીતી તો હું માટલાનું પાણી લીધું છે. એની અંદર થોડો સંચળ પાવડર એડ કરું છું. આની અંદર મેં સંચર પાવડર ના લીધું હતું, એમાં થોડોક જીરાનો પાવડર હું એડ કરું છું. જીરું થોડું શેકી લીધેલું અને થોડા મરી એડ કરેલા, સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તો આ બની ગયું મારું શરબત. આ મારું શરબત છે જે મેં આ પાવડર નાખ્યો હતો. અને આ જે આપણી સાઈડ મળે છે એ તકમરિયા છે. મેં એને 10-1 મિનિટ પાણીમાં પલાળ્યા તો આવા ફૂલી ગયા. જ્યારે આપણે બજારમાં શિકંજી પીએ છીએ ત્યારે આવા તકમરિયા નાખેલા હોય છે. આ ગરમી માટે બહુ જ સારા, એનાથી ગરમી આપણે બહાર જઈને આવ્યા હોય તો મગજ ઉપર ના ચડી જાય અને ઠંડક રહે. તો એની અંદર 1.5 ચમચી જેવા મેં તકમરિયા પલાળેલા નાખ્યા છે. તો તૈયાર છે મારી શિકંજી. તમે પણ બસ આવી શિકંજી બનાવો અને એન્જોય કરો. હવે આ જ જ્યુસ છે, તમે તકમરિયા નાખવા હોય તો તમારી ચોઈસ છે, ના નાખવા હોય તો પણ નાખી શકો અને એકલું શરબત પણ બનાવી શકો. આ એકલા શરબતનો જે ટેસ્ટ છે એ આપણે બજારમાં લીમકાની બોટલ પીતા હોઈએ છીએ, સેમ એના જેવો ટેસ્ટ આવશે. અને તમારા લીંબુ પણ બગડી નહીં જાય, લોંગ ટાઈમ સુધી લીંબુ સચવાયેલા પણ રહેશે. તો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો, લાઇક કરજો અને તમારા ગ્રુપમાં બધાને નવી રેસીપી મોકલજો. થેન્ક યુ, બાય બાય.